हेलो, आज आप जोशु स्टैंडर्ड 10 मैथ्स चैप्टर 4 द्विघात समीकरण नी अंदर पार्ट 3 जोईए। ओके, 4.2 नो क्वेश्चन नंबर 1 आप जोशु द्विघात समीकरण। ओके, नीचे आपेला समीकरण नो उकेल अवयवीकरण नी रीत थी मेळवो। अवयवीकरण आप 8मा धोरण में शीखीने ज आवेला छे अने मारा आगला विडियो में पण आप अवयवीकरण करीने आव्या। जोई लईए, एक्स स्क्वेर त्रिपदी है, एक्स स्क्वेर माइनस 3x माइनस 10 इज इक्वल टू 0। आना अवयव पाड़वा माटे पहला आपणे शुं जोशुं, छेल्लू पद, त्रीजू पद, लास्ट पद केटलू छे? 10। तो 10 ना एवा अवयव पाड़ीशुं के अहींया माइनस छे तो बादबाकी करीने 3 आवे। હવે 10ના એવા અવયવ પાડવાના છે કે બાદબાકી કરીને 3 આવે, અહીંયા માઇનસ છે એટલે જો અહીંયા પ્લસ હોય તો સરવાળો કરીને આવવા જોઈએ। ચાલો 10ના અવયવ 5 2 10, 10 એકુ 10, તો 10માંથી 1 જશે તો 9 રહેશે, 5 2 10, 5માંથી 2 જશે તો 3, એટલે આપણે આ અવયવ લેશું। હવે એની અંદર મોટી સંખ્યા કઈ છે? 5। તો 5ને આપણે વચ્ચેની જે ચિહ્ન છે માઇનસ તે આપીશું એટલે માઇનસ 5, અને પછી 2 છે તેને પ્લસ આપીશું એટલે માઇનસ પ્લસ બાદબાકી થશે, 5માંથી 2 જશે 3 રહેશે અને માઇનસ 3। ઓકે, જોઈ લઈએ, માટે એક્સ સ્ક્વેર માઇનસ 5x, આ બે અવયવ પડશું, 5x પ્લસ 2x માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 0। ક્લિયર? ચાલો અહીંયાથી આ બેમાંથી કોમન કાઢો, x કોમન નીકળશે, શું રહેશે? એક્સ માઇનસ 5 પ્લસ 2 એક્સ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, માટે એક્સ માઇનસ 5 એક્સ પ્લસ 2, એક્સ માઇનસ ફાઇવ આવી જશે, એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0। હવે આના બરાબર પણ 0 થશે એટલે એક્સ માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 આ તરફ જશે તો પ્લસ 5, એક્સ પ્લસ 2 છે આ તરફ જશે તો એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2। એટલે બે શું કીધેલું છે, નીચે આપેલા સમીકરણનો ઉકેલ અવયવીકરણની રીતે, એટલે આપેલ સમીકરણના ઉકેલ કયા છે? 5 અથવા તો માઇનસ 2 છે, લખી દે। આપેલ સમીકરણનો ઉકેલ 5 અને આ 5 છે, હા, માઇનસ 2 છે। ઓકે, જોઈએ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન, 2x² જો આ દાખલામાં અહીંયા સહગુણક નહોતો, જો સહગુણક હતો તો આ પહેલા પદનો સહગુણક અને અંતિમ પદ અચળ પદ જે છે તે એ બંનેનો ગુણાકાર કરશું, અને જો અહીંયા માઇનસ હતો તો બાદબાકી કરીને અવયવ પાડશું। આ જોઈએ સેકન્ડમાં, પ્લસ એક્સ માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0, જોઈ લો। હવે 6 2 12, 12ના એવા અવયવ પાડવાના કે અહીંયા માઇનસ છે, છેલ્લા પદની આગળ માઇનસ છે તો બાદબાકી કરીને 1 આવે, તો 12ના એવા અવયવ પાડો, 4 તારી 12, 4માંથી 3 જશે તો પ્લસ 1 જવાબ આવશે। ઓકે, ચાલો અહીંયા 4ને મોટી સંખ્યા 4 છે તો 4ને વચ્ચેની સાઇન આપી દેવાની એટલે પ્લસ 4x, હવે એના પછીનું 3 છે તો તેને માઇનસ 3x, માઇનસ સાઇન આપી દો એટલે પ્લસ 4 માઇનસ 3, તો પ્લસ 1 આન્સર આવશે। ઓકે, જોઈ લો, 2x² પ્લસ 4x માઇનસ 3x ઇઝ ઇક્વલ ટુ 0, સોરી માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0, માટે ચાલો આ બંનેમાંથી કોમન કાઢો, શું કોમન નીકળશે? 2x, એટલે શું રહેશે? એક્સ પ્લસ 2 માઇનસ 3 કોમન કાઢો, શું રહેશે? એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0, માટે એક્સ પ્લસ ટુ એક જ વાર આવી જશે અને 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે અને 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ પણ 0 થશે। ઓકે, અથવા 2x માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0,
માટે x is equal to plus 2 આ તરફ જશે તો minus 2 અને 2x is equal to 3 માટે x is equal to 3 by 2 લખી દો. આપેલ સમીકરણનો ઉકેલ માઇનસ 2 અને 3 by 2 છે. ઓકે, નોટ ડાઉન કરી લો. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 છે, રૂટ 2x સ્ક્વેર પ્લસ 7x, રૂટ 2x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 5 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો અહીંયા સહગુણક છે, કેટલા છે? રૂટ 2 ગુણ્યા અંતિમ પદ કેટલું છે? 5 રૂટ 2. ચલો રૂટ 2 ગુણ્યા રૂટ 2 એટલે 2 ગુણ્યા 5 એટલે 5 દુ 10. 10 ના એવા અવયવ પાડવાના કે અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરીને 7 આવે, તો 5 ને 2 7 થશે એટલે 10 ના અવયવ આ જ પડશે. કયા કયા પડશે? 5 દુ 10. ચલો વચ્ચેની પ્લસ છે એટલે વચ્ચે સાઇન પ્લસ હોય તો બંનેને પ્લસ જ મળશે. 5x પ્લસ 2x, 5x વત્તા 2x 7x થઈ જશે. ઓકે, લખી દઈએ. માટે રૂટ 2x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 5 રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આ બંનેમાંથી કોમન કાઢો, કેટલા નીકળશે? ખાલી x, એટલે શું રહેશે? રૂટ 2x પ્લસ 5. ઓકે, આ સાફ કરી નાખીએ. ચાલો પ્લસ, અહીંયા 2નો મતલબ રૂટ 2 ગુણ્યા રૂટ 2 બરાબર 2 થશે, તો એક રૂટ 2 ને કોમન કાઢી લઈએ, કારણ કે આની અંદર પણ રૂટ 2 છે તો અહીંયાથી પણ નીકળશે. એટલે અહીંયા શું રહેશે? રૂટ 2 ગુણ્યા રૂટ 2 2 થશે. એક રૂટ 2 બહાર નીકળી ગયો, કોમન નીકળી ગયો, આ રૂટ 2 અને અહીંયાથી રૂટ 2, તો અહીંયા શું રહેશે? રૂટ 2 એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ લો, રૂટ 2 પ્લસ એક્સ, રૂટ 2 એક્સ પ્લસ 5, રૂટ 2 એક્સ પ્લસ 5 કોમન લઈ લો, શું રહેશે? એક્સ પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 0. આના બરાબર પણ 0 લઈ લઈએ, રૂટ 2 એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા એક્સ પ્લસ રૂટ 2 ઇઝ ઇક્વલ ટુ 0. માટે રૂટ 2 એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5, પ્લસ 5 આ તરફ જશે તો માઇનસ 5, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 5 અપન રૂટ 2, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ રૂટ 2. માટે સમીકરણનો ઉકેલ કેટલા મળે છે? માઇનસ 5 અપન રૂટ 2 અને માઇનસ રૂટ 2 છે. ઓકે, નોટ ડાઉન કરી લો, માઇનસ 5 અપન રૂટ 2 અને માઇનસ રૂટ 2 છે. જોઈ લે હવે ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4 છે, 2x સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 અપન 8 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ બંનેના છેદમાં કશું નથી, અહીંયા પણ કશું નથી, અહીંયા પણ કશું નથી, અહીંયા પણ કશું નથી, તો આપણે લસાઅ લઈ લેશું. મતલબ 8 લસાઅ આવશે, 8 વડે ગુણી કાઢશું, એટલે અહીંયા 8 વડે ગુણશે તો કેટલા થશે? 8 8 8, એટલે નીકળી જશે છેદ, અહીંયા એક જ. 8 દુ 16 એક્સ સ્ક્વેર માઇનસ 8 એક્સ પ્લસ 1, એક એકુ 1 થશે, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, જોઈ લે. ચાલો અહીંયા 16 એકુ 16, 16ના એવા અવયવ કે પ્લસ કરીને 8 આવે, 4 ચોક 16 એટલે 4x 4x. અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, તો બંને સાઇન કેવી આવશે? માઇનસ, માઇનસ 4 માઇનસ 4 માઇનસ 8. ઓકે, જોઈ લઈએ. 16x સ્ક્વેર માઇનસ 4x માઇનસ 4x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. માટે ચલો બંનેમાંથી કોમન કાઢો, શું નીકળશે? 4x
એટલે 4x માઇનસ 1, 4x નીકળી જાય છે એટલે અહીંયા 1 રહેશે, માઇનસ 1 કોમન નીકળશે એટલે 4x માઇનસ કોમન નીકળશે તો અહીંયા શું થશે, માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે 4x માઇનસ 1, 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે માટે 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા 4x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ લઈએ, 4x ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 આ તરફ જશે તો પ્લસ 1, માટે x ઇઝ ઇક્વલ ટુ 1/4, એ જ રીતે સેમ અહીંયા પણ એક થશે, માટે 4x ઇઝ ઇક્વલ ટુ 1, માટે x ઇઝ ઇક્વલ ટુ 1/4 લખી દઈએ. સમીકરણના ઉકેલ વન બાય ફોર અને 1/4 છે. ઓકે, નોટ ડાઉન કરી લો. જોઈએ ક્વેશ્ચન નંબર 1 નો લાસ્ટ ક્વેશ્ચન. જો વિડીયો ગમે તો તેને લાઇક કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો. 100x² માઇનસ 20x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. 100 એકુ 100, 100 ના એવા અવયવ કે સરવાળો કરીને 20 આવે. 10 દાન 100, જો 10 ને 10 20, 50 દુ 100 52 થશે, 25 ચોકુ 100 કેટલા થશે, 29 થશે. અહીંયા આપણે 20 લાવવાનું છે, આવી ગયા. જોઈ લઈએ, માટે 100x² માઇનસ 10x માઇનસ 10x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. કોમન કાઢો, 10x કોમન નીકળી જશે, શું રહેશે, 10x માઇનસ 1, માઇનસ 1 કોમન કાઢો, 10x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, માટે 10x માઇનસ 1 આને આ કોમન નીકળી જશે અને આ બાકી રહેલા 10x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. જોઈ લઈએ, ઇઝ ઇક્વલ ટુ 0 અથવા જોઈ લો, એકચ્યુઅલી આ પૂર્ણવર્ગ જ છે એટલે આ પણ પૂર્ણવર્ગ હતું, એટલે 10x ઇઝ ઇક્વલ ટુ 1, માટે x ઇઝ ઇક્વલ ટુ 1/10, 10x ઇઝ ઇક્વલ ટુ 1, માટે x ઇઝ ઇક્વલ ટુ 1/10 લખી દો. સમીકરણના ઉકેલ 1/10 અને 1/10 છે. ઓકે, નોટ ડાઉન કરી લો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2. જ્હોન અને જયંતિ પાસે કુલ 45 લખોટીઓ હતી, એટલે જ્હોન અને જયંતિ બંને મળીને 45 લખોટી છે, બંને પાસે મળીને પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. પ્રત્યેક વ્યક્તિ એટલે જ્હોન, એ પણ 5 લખોટી ખોઈ નાખે છે, જયંતિ છે એ પણ 5 લખોટી ખોઈ નાખે છે. હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે, તો તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી. ધારો કે શરૂઆતમાં કેટલી લખોટી હતી, એટલે શરૂઆતની લખોટી આપણે ધારી દેશું. ધારો કે જ્હોન પાસે 100x. હવે બંને મળીને 45 છે, એટલે જ્હોન પાસેની x છે વત્તા જાનવી જયંતિ પાસેની લખોટી, એટલે જયંતિ પાસેની લખોટી બરાબર 45. આ જયંતિ પાસેની લખોટી આપણને ખબર નથી, તો x આ તરફ જશે એટલે માઇનસ થશે, એટલે જયંતિ પાસેની લખોટી બરાબર 45 માઇનસ x. આ જ્હોન પાસેની લખોટી પ્લસ જયંતિ પાસેની લખોટી ઇઝ ઇક્વલ ટુ 45, એટલે જયંતિ પાસેની લખોટી બરાબર 45 માઇનસ x. ઓકે, લખી દે, માટે જયંતિ પાસેની લખોટી બરાબર
હવે શું કહે છે, બંને પ્રત્યેક વ્યક્તિ એટલે જોન અને જયંતિ બંને પાંચ પાંચ લખોટી ખોઈ નાખે છે, એટલે આમાંથી પણ પાંચ બાદ થશે. ચલો એક્સ માંથી પાંચ જશે એટલે એક્સ માઇનસ પાંચ, આમાંથી પણ પાંચ બાદ થઈ જશે. ઓકે, જોન પાસે પાંચ લખોટી ખોઈ કાઢ્યા બાદ ની લખોટીની સંખ્યા, બાદની લખોટી, ચાલો પહેલા એની પાસે એક્સ હતી, એની પાંચ ખોવાઈ ગઈ, તો હવે કેટલી રહેશે, એટલે માઇનસ થઈ જશે, એટલે એક્સ માઇનસ પાંચ લખોટી રહેશે. એ જ રીતે જયંતિ પાસે પાંચ લખોટી ખોઈ કાઢ્યા બાદની લખોટી બરાબર પિસ્તાળીસ માઇનસ એક્સ, આ શરૂઆતની લખોટી છે. હવે એમાંથી પાંચ જતી રહેશે, એટલે પિસ્તાળીસમાંથી પાંચ જશે એટલે કેટલી રહેશે, ચાળીસ માઇનસ એક્સ. હવે શું કીધું, આ બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણોત્તર, એટલે આ બાકી છે, બીજી આ બાકી છે, આ જોન પાસે આ જયંતિ પાસે, આ બંનેનો ગુણાકાર એકસો ચોવીસ છે. લખી દઈએ, બાકીની લખોટીનો ગુણાકાર એકસો ચોવીસ છે, એટલે બાકીની લખોટી એક્સ માઇનસ પાંચ ગુણ્યા ચાળીસ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 124. જોઈ લો, માટે સાદુરૂપ આપી દઈએ, એક્સનો પહેલાં ચાળીસ સાથે ગુણાકાર એટલે ચાળીસ એક્સ, એક્સનો એટલે માઇનસ એક્સ સ્ક્વેર, પાંચ ચોકવીસ માઇનસ બસો પ્લસ ફાઇવ એક્સ ઇઝ ઇક્વલ ટુ 124. માટે માઇનસ એક્સ સ્ક્વેર ચાળીસ એક્સ વત્તા પાંચ એક્સ એટલે પ્લસ પિસ્તાળીસ એક્સ માઇનસ બસો ઇઝ ઇક્વલ ટુ 124. પણ આપણે એક્સને માઇનસ નહીં રાખવો હોય તો માઇનસ આ તરફ લઈ ગઈએ, આચી બધા આ તરફ, મતલબ અથવા માઇનસ કાઢી નાખો. માટે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ આ તરફ જશે તો પ્લસ એક્સ સ્ક્વેર, પ્લસ પિસ્તાળીસ આ તરફ જશે માઇનસ 45x, પ્લસ 124 તો અહીંયા ને અહીંયા જ રહેશે, માઇનસ 200 આ તરફ જશે તો પ્લસ 200 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, સોરી, અહીંયા 124 છે એટલે 200 પ્લસ 124 એટલે 324. માટે એક્સ સ્ક્વેર માઇનસ 45x પ્લસ 324 ઇઝ ઇક્વલ ટુ 0. આપણને ખબર છે 324 18નો સ્ક્વેર છે, 18 × 18 એટલે 9 × 2 = 18, 9 × 2 = 18, 9 × 9 = 81 અને 4 ની થશે, 9 × 2 = 18, 36 × 9. જો 324ના એવા અવયવ કે સરવાળો કરીને 45, 36 અને 9 = 45 થશે, કરી નાખો. માટે એક્સ સ્ક્વેર માઇનસ 36x માઇનસ 9x પ્લસ 324 ઇઝ ઇક્વલ ટુ 0. માટે એક્સ કોમન, એક્સ માઇનસ 36 માઇનસ 9 કોમન નીકળશે, એક્સ માઇનસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ માઇનસ 36 બરાબર 0, સોરી, એક્સ માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આના બરાબર 0 થશે, આના બરાબર પણ 0 થશે, એટલે એક્સ માઇનસ 36 ઇઝ ઇક્વલ ટુ 0, એક્સ માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 36 અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 9, બંને જ કિંમતો શક્ય છે. એટલે જો જોન પાસે 36 લખોટી હશે ત્યારે જાનવી પાસે 45 માઇનસ 36 એટલે 9 હશે, જો જોન પાસે 9 લખોટી હશે તો જાનવી પાસે 36 હશે. ઓકે, જોઈ લઈએ, જોન પાસેની લખોટી બરાબર એક્સ બરાબર આપણે 36 લઈએ, માટે જાનવી પાસેની લખોટી, સોરી જાનવીની જયંતિ છે, સોરી, જયંતિ પાસેની લખોટી બરાબર 45 - x એટલે 45 - 36 એટલે 9, અથવા
જો જોન પાસેની લખોટી ન હોય, લખીએ જોન પાસેની લખોટી બરાબર નવ, એટલે એક્સ ની જગ્યાએ નવ મૂક્યા, માટે જયંતી પાસેની લખોટી બરાબર 45 માઇનસ 9 એટલે 36. ઓકે, જો જોન પાસે 36 હશે તો જયંતી પાસે 9 હશે, જો જોન પાસે 9 હશે તો જયંતી પાસે 36 હશે. ઓકે, ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2 નો બીજો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 2 નો 2, એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? પ્રત્યેક રમકડું એટલે એક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થયેલા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે, અને કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા છે, તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. જોઈએ આપણે જે પૂછેલું છે તે આપણે ધારીશું. તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. અહીંયા આપણને કીધેલું છે કે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે, આપણને ખબર નથી, આપણે ધારી લઈએ કે ધારો કે રમકડા ઉત્પાદિત રમકડાની સંખ્યા x ધારી લઈએ, કેટલા રમકડા બનાવી આપણને ખબર નથી, ધારી લઈએ, ધારો કે કોઈ એક નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા, ઉત્પાદિત રમકડાની સંખ્યા બરાબર x, આપણને ખબર નથી એટલે આપણે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી ધારીશું x. હવે શું કીધું, પ્રત્યેક રમકડા, આ ખાસ ધ્યાન આપજો, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરો. ધારો કે એક દિવસે ઉત્પન્ન થયેલા રમકડાની સંખ્યા જો અહીંયા 5 હોય, તો એક રમકડું બનાવવાનો ખર્ચ 55 માઇનસ 5 એટલે 50 રૂપિયા થશે. જો અહીંયા તમારા રમકડા બનાવવાનો ખર્ચ 10 સોરી રમકડાની સંખ્યા 10 હશે, તો અહીંયા 55 માઇનસ 10 એટલે રમકડા એક રમકડાનો ખર્ચ 45 રૂપિયા આવશે. અહીંયા એ લોકોએ શું કીધું છે, ધ્યાનથી વાંચો, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ એટલે એક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એટલે 55 માઇનસ એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા, એટલે આપણે કોઈ એક દિવસે નિશ્ચિત દિવસે ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા કેટલી છે આપણી પાસે x, તો 50 માઇનસ x રૂપિયા થશે. ઓકે, હવે ધ્યાન આપો, કોઈ એક દિવસ ચોક્કસ દિવસે ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા થાય છે, કુલ ખર્ચ 750 રૂપિયા થાય છે આપણને ખબર નથી, આપણે શું કરીશું, લખી દે કોઈ એક દિવસે ઉત્પાદિત ખર્ચ 750 રૂપિયા થાય છે, માટે એક દિવસે બનાવેલ રમકડાની સંખ્યા એટલે અહીંયા શું થશે, રમકડાની સંખ્યા ગુણ્યા એક રમકડું બનાવવાનો ખર્ચ, દાખલા તરીકે રમકડાની સંખ્યા 10 છે, એક રમકડું બનાવવાનો ખર્ચ 75 રૂપિયા થયેલો હોય, તો કુલ 75 ગુણ્યા 10 750 થાય છે, આપણને ખબર નથી કેટલા રમકડા બનેલા, અને કુલ ખર્ચ કેટલો થાય છે 750 રૂપિયા. ઓકે, અહીંયા રમકડાની સંખ્યા કેટલી છે આપણી પાસે x છે, ગુણ્યા એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે 55 માઇનસ x છે, અને ટોટલ 750 છે, આ 50 છે, ચાલો ગુણાકાર કરી નાખ, x ગુણ્યા 55, 55 x માઇનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 750, આ તરફ લઈ લઈએ x સ્ક્વેર, 55 પેલી તરફ જશે માઇનસ 55 x,
प्लस 750 इज इक्वल टू 0, 750 ना एवा अवयव पाड़ो के 55 आवे, 25 तारी 75 અને આ એક 0 અને આપી દો, 25 અને 30 કેટલા થશે 750. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જો અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરીને 750 આવવા જોઈએ. તમારા જે બંને અવયવ આવ્યા તેને વચ્ચેની સાઈન આપી દો. જો પ્લસ હશે માઇનસ 25 માઇનસ 30 તો માઇનસ 55 થશે. ઓકે, ડાયરેક્ટ પણ લખી શકો. માટે એક્સ માઇનસ 30, એક્સ માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. એક્સ માઇનસ 30 બરાબર 0, એક્સ માઇનસ 25 બરાબર 0, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 30 અથવા એક્સ ઇઝ ઇક્વલ ટુ 25. એટલે એક રમકડું શું કીધેલું, તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો કોઈ એક દિવસે ક્યાં 30 અથવા તો 25 રમકડા બન્યા હશે. નોટ ડાઉન કરી લો. ઓકે, કંઈ પણ તકલીફ હોય તો મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને હા, જો મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનનું બટન દબાવવાનું ભૂલશો નહીં કે જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહેશે. ઓકે, થેન્ક યુ.